તો દિનેશ બામણીયાએ હાર્દિક પટેલ ઉપર આકરી પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલની ચૂંટણી લડવાના મુદ્દા ઉપર આ પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલના નિર્ણયને સમાજ માટેનો દ્રોહ ગણાવ્યો છે. તો દિનેશ બામણીયાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે સમાજના પ્રશ્નો હજી ઊભા છે, નિરાકરણ આવ્યું નથી. ત્યારે હાર્દિક પટેલે ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ અંગે આકરી પ્રતિક્રિયા તેમણે આપી છે. હાર્દિક પટેલની ચૂંટણી લડવા મુદ્દે દિનેશ બામણીયાએ આકરી પ્રતિક્રિયા આપી અને સમાજ સાથે દ્રોહ કર્યો હોવાની વાત દિનેશ બામણીયાએ કરી છે. કોંગ્રેસ હાર્દિકના નિર્ણયને વધાવ્યો છે તે બામણીયાએ વખોડ્યો છે. તો બામણીયાએ કહ્યું છે કે હાર્દિકનો આ નિર્ણય સમાજ સામે દ્રોહ છે. જય સરદાર, જય પાટીદાર. આજે મીડિયા માધ્યમથી જાણવા મળ્યું છે કે હાર્દિક પટેલ દ્વારા ચૂંટણીની લડવાની જાહેરાત કરવામાં આવી છે. મારું એક વાત બહુ સ્પષ્ટ છે, સમાજના લોકોને વિનંતી પણ છે કે જ્યાં સુધી સમાજના પ્રશ્નો સોલ્યુશન ના આવે, શહીદ પરિવારોને ન્યાય ન મળે અને શહીદ પરિવારોની ઉપર ગોળીબાર કરનાર લોકોને જ્યાં સુધી સજા ના મળે, અને સમગ્ર ગુજરાતમાં અમારી માંગણી પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવાની હતી, પરંતુ ઇકોનોમિક બેકવર્ડ ક્લાસના એબીસીના જાહેરાતને પગલે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં જાહેર એનો નિર્ણય ન આવે ત્યાં સુધી અમારી કોઈપણ માંગણી પરિપૂર્ણ થતી નથી. તેને લઈને આજે સમાજ સાથે અમે ચૂંટણી નહીં લડવા માટેનું જે વચન આપેલું તે આજે પરિપૂર્ણ થતું નથી, એટલા માટે અમે સમાજને દ્રોહ કહીશું. અને લોકોએ સાવચેત થઈને, જે વ્યક્તિ સમાજ સાથે નથી રહી શકતો તે વ્યક્તિ ક્યારેય પણ ખેડૂતોની બાબત હોય કે સંવિધાનને બચાવવાની બાબત હોય તેમાં ન્યાય અપાવી શકે નહીં, એટલા માટે હું આ બાબતને અને આ નિર્ણયને સમાજ સાથે દ્રોહ ગણું છું.